નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. આજે કાર્તક સુદ પૂનમ, દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિ. દેવાલયોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી તો ગુરુદ્વારામાં વિવિધ કાર્યક્રમો યોજાયા. 500 વર્ષ પૂર્વે ભરૂચ પધારેલ ગુરુ નાનકજીએ ચાદર પર બેસીને નર્મદા નદી પાર કરી હતી. ઔદ્યોગિક નગર અંકલેશ્વરમાં 5 દિવસમાં ચોરીના 11 બનાવથી પોલીસની કામગીરી સામે સવાલ. શિયાળાની દસ્તક સાથે જ ચોરીના બનાવોમાં વધારો. પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા નિશાચરો. આવતીકાલથી 2 દિવસ ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહી. લઘુત્તમ તાપમાનનો પારો 22 ડિગ્રી પહોંચ્યો. 15 નવેમ્બરથી ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થાય તેવું અનુમાન. અંકલેશ્વર તાલુકા અને શહેર ભાજપ પ્રમુખની વરણીમાં રિપીટ થિયરી અપનાવાય. તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા, જ્યારે શહેર પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલને રિપીટ કરાયા. તો હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રમેશ મિત્રની વરણી. આજે દેવદિવાળી નિમિત્તે ભરૂચ અંકલેશ્વરના દેવાલયોમાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. આજરોજ કાર્તક સુદ પૂનમ એટલે કે દેવદિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ દેવાલયોમાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. દેવદિવાળીના પર્વ નિમિત્તે ભરૂચ અંકલેશ્વરના દેવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા, જેમાં ભક્તો જોડાયા હતા. આજરોજ કાર્તક સુદ પૂનમ એટલે કે ગુરુ નાનક જયંતિ, જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગુરુ નાનક જયંતિની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના વિવિધ ગુરુદ્વારામાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને ગુરુ નાનક સાહેબને યાદ કરવામાં આવ્યા. ગુરુ નાનકનો જન્મ કાર્તક સુદ પૂનમ સંવત 1526માં હાલ પાકિસ્તાનમાં છે તે તલવંડી ગામમાં થયો હતો. આજે એ ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે. ગુરુ નાનકે જગતને મહત્વના સંદેશા આપ્યા હતા, જેમાં પરિશ્રમ કરી કમાઓ, વહેંચીને ખાઓ અને જરૂરિયાતવાળાને દાન કરો, સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાનો સમાવેશ થાય છે. ભરૂચના કશેક વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક જયંતિ નિમિત્તે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું અને તેઓએ ગુરુવાણીનો લાભ લીધો. આ સાથે શ્રદ્ધાળુઓએ સરોવર સ્નાન પણ કર્યું હતું અને રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર રક્તદાન પણ કર્યું હતું. ઉપરાંત લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આસપાસ કી સંગત, ગુરુદ્વારા ચાદર, ભરૂચ સાહેબ કે સબ મિલજુલ કે મના રહે ને, ઇસ સ્થાન દા મહત્વ હૈ. ગુરુ નાનક દેવજી આપણે સાથ બાલાજી મરદાના સી જે સાથ નર્મદા નદી ચાદર કોઈ પાર કરે ઇસ જગા તે આયે થે. ગુરુ નાનક દેવજી દે સ્થાન તે જો ભી આતા હૈ ઉનકી મન્નત પૂરી હોતી હૈ ઓર આસપાસ કે સાથ મિલકે સબ સંગત રલ મિલકે એ ત્યોહાર મના રહ્યા હન. ઓઈ ઇસ દર ગુરુ નાનક દેવજી ને કોઈ ભી જાત પાત દા કોઈ ભી ભેદભાવ નહીં રખા થા. ઇસ સ્થાન દી સેવા સરિયાલી સાહેબ વાલે બાબા લખા સિંહ. ગુરુ નાનકજી ઈસવીસન 1510થી 1515માં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા માટે નીકળ્યા હતા. ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા અને ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. જે ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલી ગુરુદ્વારા ચાદર સાહિબ ગુરુદ્વારા નામથી પ્રચલિત થઈ છે. આ ગુરુદ્વારા પર આજે પણ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ભરૂચમાં વિસ્તા તમામ પંજાબી સમાજના સમુદાયને ગુરુ નાનક જયંતિની વિશેષ શુભકામનાઓ. ઔદ્યોગિક નગર અંકલેશ્વરમાં 5 દિવસમાં ચોરીના 11 બનાવોથી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. વેકેશનનો માહોલ અને શિયાળાની દસ્તક સાથે જ અંકલેશ્વરમાં ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. નિહાળો સ્પેશિયલ રિપોર્ટ. અંકલેશ્વરમાં વાહન ચોરી, ઘરફોડ ચોરી અને ચીલ ઝડપના બનાવોએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. નાઇટ પેટ્રોલિંગ અને ચોકસાઈના પોલીસના દાવાઓ સામે દરરોજ થતી ચોરીઓ સ્થાનિકોમાં અસલામતીની ભાવના ઊભી કરી રહી છે. દિવાળી પછી અયોધ્યા ચુકાદો અને ઈદે મિલાદમાં પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહી હોય તો જાણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે, તેમ ચોરીના ઉપરાછાપરી બનાવો નોંધાયા છે. દિવાળી વેકેશનમાં લોકો મકાન બંધ કરી બહારગામ જતા હોય છે ત્યારે તેનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. અંકલેશ્વરમાં છેલ્લા 5 દિવસમાં ચોરીના 11 જેટલા બનાવો નોંધાયા છે. આ બનાવ પર એક નજર કરીએ તો તારીખ 8 નવેમ્બરે 3 ચોરીના બનાવ નોંધાયા હતા, જેમાં કોટક મહિન્દ્રા બેંક પાસેથી ચીલ ઝડપ થઈ હતી, જેમાં 3 લાખ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. તો આજ તારીખે વિશાલ જ્વેલર્સમાં પણ ચોરી થઈ હતી, જેમાંથી રૂપિયા 1 લાખથી વધુના મત્તામાલની ચોરી થઈ. આવી જ રીતે સારંગપુર ગામમાંથી પણ 2 બાઇકની ચોરી થઈ હતી.
નવમી નવેમ્બરની વાત કરીએ તો સન પ્લાઝા પાસે પાર્ક કરેલ ઇકો ગાર્ડને તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તો જીતાલી ગામમાં બે મકાનમાં ઉપરાછાપરી ચોરી કરી રૂપિયા 2 લાખ જેટલી માલમત્તાની ચોરી થઈ હતી. આજ તારીખે બ્રિજનગરમાં પણ એક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. તારીખ 10 નવેમ્બરે મોચીવાડના બંધ મકાનમાં પણ તસ્કરોએ પોતાની ચોરી કળાના કરતબો બતાવ્યા હતા. 10 નવેમ્બરે બોરીદ્રા ગામે 2 મકાનમાંથી અને રાધેપાક સોસાયટીના મકાનમાંથી પણ 2 ઉમળી લગભગ 2.5 લાખ જેટલા મુદ્દામાલની તસ્કરોએ તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. 11 નવેમ્બરે ચૌટા બજારના 2 મકાનોમાં તાળા તૂટ્યા તો 12 નવેમ્બરે સારંગપુર ગ્રામ પંચાયતનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ અંકલેશ્વરમાં છેલ્લા 5 દિવસમાં ચોરી, ચીલઝડપ અને વાહન ચોરીના કુલ 11 જેટલા બનાવો નોંધાયા છે, જેનાથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ આ આંકડા પોલીસના દાવાની પોલ ખોલી નાખે છે. મંગળવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 22 ડિગ્રી નોંધાયું. ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળો ધીમે પગલે આગળ વધી રહ્યો છે, ત્યારે લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું તો મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ રહ્યું હતું. જોકે હજુ સુધી શહેર અને જિલ્લામાં શિયાળાનો માહોલ જામ્યો નથી. સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે છે તો બપોરના સમયે ગરમીનો અહેસાસ પણ થાય છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ત્યારબાદ ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થશે. અંકલેશ્વર શહેર તથા તાલુકા ભાજપના પ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં રિપીટ થિયરી અપનાવવામાં આવી. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા હાલ સંગઠનની રચના કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર તાલુકા અને શહેર ભાજપના પ્રમુખની વરણી કરવામાં આવી. ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના સહકાર પ્રધાન અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર તાલુકા અને શહેર બંને સંગઠનના પ્રમુખની વરણીમાં રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી, જેમાં તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા, તો મહામંત્રી તરીકે અજીત પટેલ અને કેતન પટેલ, તો શહેર ભાજપના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલ અને મહામંત્રી તરીકે ભાવેશ કાયસ્થ અને પિંકેશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં પ્રમુખ મહામંત્રીની વરણીમાં દેખીતો વિવાદ જોવા મળ્યો ન હતો. નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીને કાર્યકરોએ અભિનંદન પાઠવી વધાવી લીધા હતા. જવાબદારી એ અમુક વ્યક્તિને અપાતી હોય છે, એટલે કે બધા લોકો સક્ષમ છે, પરંતુ જે પ્રકારે જે જગ્યા હોય જગ્યાના પ્રમાણની અંદર એક બીજી જગ્યાએ કાર્યકર્તાઓને કામગીરી સોંપીને જે પ્રકારે અંકલેશ્વર વિધાનસભાના કાર્યકર્તાની વાત કરું, છેલ્લા વર્ષોથી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, તમામ ક્ષેત્રની અંદર ભણિંદા પાર્ટીનો ભોગવો લહેરાવવામાં ખૂબ એમણે મહેનત કરીને આ પાર્ટીને ખ્યાતિ અપાવી, ત્યારે એ તમામ કાર્યકરોનો પણ હું આ તબક્કે આભાર માનું છું. હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રમેશ મિસ્ત્રીની વરણી કરવામાં આવી. હાલ ભાજપ દ્વારા સંગઠનની સંરચનાની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રીની પણ વરણી કરવામાં આવી. હાંસોટની પંડવઈ શુગર ફેક્ટરી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રમેશ મિસ્ત્રી, તો મહામંત્રી તરીકે આનંદ પટેલ અને નિલેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી. નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેરના ચૌટા બજારથી હનુમાનવાડી સુધીના રસ્તા પરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો પોલીસે દૂર કર્યા. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેરના ચૌટા બજારથી હનુમાનવાડી સુધીના રસ્તા પર સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર રીતે લારી ગલ્લા ધારકોએ દબાણો ઊભા કરી દીધા હતા, જેને પગલે અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિના દ્રશ્યો જોવા મળતા હતા. આ અંગે સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ તમામ લારી ગલ્લા અને પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યા હતા અને માર્ગને ટ્રાફિક માટે ખુલ્લો કરવામાં આવ્યો. ગુરુ નાનક જયંતિ નિમિત્તે શ્રીમતી ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યાભવન અને અન્ય સંસ્થાઓના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓએ ગુરુદ્વારા ખાતે સેવા કાર્યક્રમમાં ભાગ લીધો. સોમવારના રોજ ભરૂચ શહેરમાં આવેલ ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક જયંતિની પૂર્વ સંધ્યાએ શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓ દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગુરુદ્વારામાં જઈને વિવિધ સેવાઓ આપી હતી. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવદિવાળીના પર્વ નિમિત્તે ભરૂચના શુક્લતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગઢ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ ખાતે દેવ ઉઠી 11થી દેવદિવાળી સુધી ભાતીગઢ મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. 5 દિવસીય મેળાના
આજે અંતિમ દિવસ અને દેવદિવાળી નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભક્તોએ ઓમકારેશ્વર વિષ્ણુ ભગવાન અને શુક્લેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તો સાથે જ મેળામાં મહાલવાની મજા પણ માણી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પર કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા પાસેથી રૂપિયા 1.79 લાખના સોના ચાંદીના દાગીના ભરેલ પર્સની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના વાસણા બાયલી રોડ ઉપર રહેતા 39 વર્ષીય સ્વીટી બહેન જાની તારીખ 30 ઓક્ટોબરના રોજ વલસાડ તેમના સંબંધીના ઘરેથી પરત વડોદરા કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં જઈ રહ્યા હતા. દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન નજીક તેમની પાસે રહેલ રૂપિયા 1.79 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલ બેગની કોઈક અજાણ્યા ઇસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્વીટી બહેને આ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા પોલીસે આસનવી ગામના જંગલમાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. ઝઘડિયા તાલુકાના આસનવી ગામના જંગલમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી 15,000 રોકડા અને 6 મોબાઈલ ફોન મળી કુલ 18,000થી વધુના મુદ્દામાલ સાથે વાલિયાના મોખડી ગામના સુખદેવ બીજલ વસાવા, રામદાસ રેવાદાસ વસાવા, દલપતિ મેલિયા વસાવા સહિત 6 જુગારીઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સારંગપુર ગામની ગ્રામ પંચાયત કચેરીને તસ્કરોએ નિશાન બનાવી હતી, જો કે ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. અંકલેશ્વરમાં તસ્કરોએ જાણે આતંક મચાવ્યો તેમ ચોરીની વધુ એક વારદાત સામે આવી છે. અંકલેશ્વરના સારંગપુર ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરીને તસ્કરોએ નિશાન બનાવી હતી, જો કે કચેરીમાંથી તસ્કરોને હાથ કઈ લાગ્યું ન હતું અને તેઓએ વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. જો કે કચેરીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં ચોરી કરવા આવેલ તસ્કરો કેદ થઈ ગયા હતા. જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસે ઉમરાજ ગામની સિદ્ધેશ્વરી સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ઉતરાજ ગામના એસઆર પેટ્રોલ પંપ પાસે આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાંથી રહેતા રોહન રાજેશ ચોકસી વિદેશી દારૂનો વેપલો ચલાવે છે, જેના આધારે પોલીસે રેડ કરી તેના ઘરમાંથી વિદેશી દારૂની 394 નંગ બોટલ અને 2 મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ 46,000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા તે કોસંબાનો બુટલેગર ધર્મેશ ઠાકોર વસાવા આવી ગયો હોવાનું જાણવા મળતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ નગર પ્રાથમિક નિવૃત્ત શિક્ષક સંઘ દ્વારા પેન્શનરો જોગ અગત્યની સૂચના. ભરૂચ નગરના પ્રાથમિક નિવૃત્ત શિક્ષક સંઘના મંત્રી સૌમિત્ર ભરૂચા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના હાઈકોર્ટના ચુકાદા મુજબ જે પેન્શનરોના 79 વર્ષ પૂર્ણ થયા હોય તેવા 100 વર્ષ સુધીના નિવૃત્ત શિક્ષકોને પેન્શનમાં 20% લાભ મળવાપાત્ર છે, જેથી આવા નિવૃત્ત શિક્ષકોએ મંત્રી સૌમિત્ર ભરૂચા 550 આનંદનગર નારાયણ એસ્ટેટ પાસેનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આજે કારતક સુદ પૂનમ, દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિ. દેવાલયોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી તો ગુરુદ્વારામાં વિવિધ કાર્યક્રમો યોજાયા. 500 વર્ષ પૂર્વે ભરૂચ પધારેલ ગુરુ નાનકજીએ ચાદર પર બેસીને નર્મદા નદી પાર કરી હતી. ઔદ્યોગિક નગર અંકલેશ્વરમાં 5 દિવસમાં ચોરીના 11 બનાવથી પોલીસની કામગીરી સામે સવાલ. શિયાળાની દસ્તક સાથે જ ચોરીના બનાવોમાં વધારો. પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા નિશાચરો. આવતીકાલથી 2 દિવસ ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહી. લઘુત્તમ તાપમાનનો પારો 22 ડિગ્રી પહોંચ્યો. 15 નવેમ્બરથી ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થાય તેવું અનુમાન. અંકલેશ્વર તાલુકા અને શહેર ભાજપ પ્રમુખની વરણીમાં રિપીટ થિયરી અપનાવાય. તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા, જ્યારે શહેર પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલને રિપીટ કરાયા. તો હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રમેશ મિત્રની વરણી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.